કોરોના વાયરસની મહામારીને લઈ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ લોકડાઉન વચ્ચે શ્રમિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મામલતદાર કચેરીએ મહિલાઓ દ્વારા સસ્તા અનાજના વિતરણને લઈ હોબાળો મચી જવા પામ્યો હતો. કોરોના વાયરસની મહામારીને લઈ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ લોકડાઉન વચ્ચે શ્રમિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર અને ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત વસ્તુનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા સસ્તા અનાજના વિતરણ કરવામાં આવે છે ત્યારે જેતપુરમાં મહિલાઓ દ્વારા સસ્તા અનાજના વિતરણને લઈ હોબાળો મચી જવા પામ્યો હતો. મામલતદાર કચેરીએ મહિલાએ હોબાળો મચાવ્યો હતો. કોઈ પણ રાશન કાર્ડ ધારકોને રાશન નહીં મળતા હોબાળો મચ્યો હતો. દુકાનદારના જણાવ્યા અનુસાર મામલતદારના સિક્કા વગર અનાજ નહીં મળે તેની જાણ કરાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અનાજની દુકાનેથી મામલતદાર કચેરીએ સિક્કા માટે મોકલવામાં આવે છે અને ગરીબોને રાશનનું અનાજ માટે મામલતદાર કચેરીને ધક્કા ખાવા પડે છે, જેને લઈને જેતપુર મામલતદારે સ્પષ્ટતા કરી હતી કે મફત રાશન ફક્ત અંત્યોદય કાર્ડ BPL અને NFSA ને જ મળશે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.